શેમારૂ મી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. એ મરીને આવી ગયો તું? મારી જમીન મને પાછી આપી દો. હે શું બોલ્યો? મારી જમીન મને પાછી આપી દો. અરે જોરથી બોલ. મારી જમીન મને પાછી આપી દો. જમીને આવ્યો એમ ને? તારો અવાજ નીકળ્યો ખરા? તને ના પાડી હતી ને કે ફરીને અહીંયા ન આવતો? એ જા આને 3x6 ની જમીન આપીને ત્યાં જ દાટી દેજે. જા. કોને કર્યું તને? ચૂપચાપ જમીન ખાલી કરીને ચાલ્યા જાઓ તમે લોકો. તો હું તને બે વિકલ્પ આપીશ. પહેલો વિકલ્પ, તું ચૂપચાપ અહીંયાથી ચાલ્યો જઈશ. અને બીજો વિકલ્પ એ કે હું તને મારીને, મચેડીને, નીચવીને, સુકવીને અહીંયાથી મોકલીશ. બોલ, કયો વિકલ્પ મંજૂર છે? અરે છટકી તો નથી ગયું ને અમે આટલા બધા અને તું એકલો? જરૂર લાગે તો બીજા 10 ને બોલાવી લેજે, તો જઈને માંડ કદાચ બરાબરી થશે. હું છે ને તને તારું જ બીજું ઓપ્શન આપું છું કે તમને લોકોને ધોઈ ધોઈને, નીચોડીને, સૂકવીને અહીંથી રવાના કરું. તને અને તારા ગામવાળાને ખબર પડે કે અમારી હડફેટે ન ચડાય. ખોટો જવાબ. જીતેન્દ્ર અને મારા 4 ભાઈઓ શાંતિથી ખેતર ઉપર કામ કરતા હતા. એટલામાં વિઠ્ઠલ અને એના 4 મિત્રોએ આવીને મારી ઉપર હુમલો કર્યો. જમીન ખાલી કરવા માટે અમને ઢોર માર માર્યો છે. લખ, એ ઇન્સ્પેક્ટર, ગોપાલની જમીન ઉપર આ 4 લોકોએ જબરજસ્તી કબજો કરેલો. એ જમીન અમે લોકો પાછી છોડાવવા માટે ગયા ત્યારે એણે અમારી ઉપર માનહાનિ કરી.
અને એના જવાબમાં મારે હાથ ઉપાડવો પડ્યો. ગુનેગારોનો સાથ આપતા તને શરમ નથી આવતી? નથી આવતી? કોણે કીધું કે આ ગુનેગારો છે? આ તો મારા નાના નાના ચાર ભાઈઓ છે. આમ પણ આ કાવતરું મારું હતું, તે આવીને આ કાવતરું બગાડ્યું. છતાં પણ હું તને એક ઓપ્શન આપું છું. આ પેપર ઉપર સાઈન કર, આ જમીન મારા નામે કરી દે, હું તમારી ઉપર એક પણ કેસ કર્યા વગર તમને જવા દઈશ. જવા દે ને વિઠ્ઠલ, જમીન તો આપણે બીજી બી લઈ લેશું, પણ એકવાર જો આપણા ઉપર ગુનેગારીનો થપ્પો લાગી ગયો ને તો આપણા સમાજમાં કોઈ પોતાની છોકરી પણ નહીં આપે. મારી વાત સમજ. હું અન્યાય સહન કરતો નથી ને કોઈને કરવા દેતો નથી. જા ઇન્સ્પેક્ટર, આજે થાય ને એ કરી લે, પણ આ જમીન તો અમે લોકો પાછી નહીં જ આપીએ. અરે તને પણ તો ખબર પડે કે તારો પનારો વિટ જોડે પડ્યો છે. સારું તો સડો આ જેલની અંદર. સર પેપર. સાહેબ લો આ જામીનને કાગળિયા, વિઠ્ઠલને છોડી દો. આ વખતે તો તું બચી ગયો, ફરી વખત ધ્યાન રાખજે મારી હરફેટે તું ના ચડે. આ ધ્યાન તું રાખજે, કારણ કે જ્યારે જ્યારે ખોટું થશે ત્યારે ત્યારે આ વિઠ્ઠલ સામે ઊભો હશે. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ કામ કર્યું છે ને ભાઈએ. આજ દિન સુધી તારા બાપ દાદાએ જે કામ નથી કર્યું એ તે કરી બતાવ્યું. તું માં હજુ સુધી પોલીસ ચોકીના કોઈ પગથિયા નથી ભાળ્યા, જ્યારે તું તું છેક જેલ સુધી જઈ આવ્યો. વાહ, તો શું થયું બાપુજી? અને મેં હું ખોટું કર્યું? મારા મિત્રની મદદે ગયો હતો હું, એના ભલા હાટું ગયો હતો હું. મેં ક્યાં ના પાડી? કરને ભલું કર, પણ આમ એક એકને મળવાથી ભલું નહીં થાય. જો તારે ભલું જ કરવું હોય ને તો સમાજનું કર, દેશનું કર. અરે લોકોનું ભલું તો આપોઆપ થઈ જશે અને તારું પણ ભલું થઈ જશે. ભાઈ બંધુ માટે જેલ જવાથી કાંઈ નહીં વળે. અરે તારા માથે ગુનેગારીનો થપ્પો લાગી જશે એ તો અલગ, સમજો? આ વિઠ્ઠલનું છે ને હવે કંઈક કરવું પડશે. શું કરવું પડશે? પહેલી વાર આપણને કોઈ હશે ને જમીનનો કબજો કરતા રોક્યા છે. આજે એનામાં હિંમત આવી, કાલે બીજામાં આવશે, પછી બધામાં આવશે. આપણો ધંધો છે ને ડરથી ચાલે છે. સેનાથી? ડરથી. ડર ખતમ તો સાલો ધંધો જ ખતમ. અને આ વિઠ્ઠલ નામના પ્રાણીમાં તો ડર જ નથી, ના આપણો કે ન કાયદાનો. સારું છે, જે લોકો કશાથી ગભરાતા નથી ને એ કોઈને કોઈ ભૂલ કરે છે. બરોબર છે, આપણે એની ભૂલની રાહ જોઈશું. જોયું ને કાલે ઓલા ચારે ચાર ને કેવા મેં ધોકાવ્યા, આબુ પાણી વગરના ધોઈ ગયા. એ તો વિઠ્ઠલભાઈ હતા ને મને રોક્યો. બાકી હું ચારે ચાર ને સીધા ઉપર ભેગા કરને કા, એમ જને તું કહેવા દે રહેવા દે, તો વિઠ્ઠલભાઈ હતા ને એટલે તું બચી ગયો, બાકી તારું કાટલું સાફ જ હતું. જાય તારી લવારી બંધ કરી બિસ્કુટ લઈને આવજા. શાંતિ રાખ.
બિસ્કિટ આપો ને. આલે શર્ટ સારું છે. ઓકે આભાર. અરે શાનો આભાર, આ તો મારું જ શર્ટ છે. જલકા અરે 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 લાવ મારું શર્ટ હમણાં જ આપીને મને લાવ. અરે હું અત્યારે નાગો પુગો ઘરે કેમ નો જાઉં? કાલ આપી દઈશ ને. આપી દેજે કાલે. હોય ને આપી દેજે. જા છોડ નહીં યાર. વિઠ્ઠલ લે ચા. લાગે છે ઘરે હંસરાજભાઈએ પોલીસ વાળા કરતા વધારે દબડાવ્યો છે. બાપુજીએ ઘેર કીધું કે સેવા કરવી હોય તો સમાજની કર ને દેશની કર. એવું લાગતું હતું કે મારા બાપુજી ની ગાંધી બાપુજી બોલતા હોય. પાક બળી ગયો. પણ કેવી રીતે બળી ગયો? વીજળી ક્યાં છે? આજુબાજુના ગામમાં તો કઈ કે વીજળી આવે છે, આપણે ત્યાં તો તે પણ નથી આવતી. આવું ને આવું જો ચાલ્યું તો આપણે ખેતી છોડીને શહેરમાં જઈને મજૂરી કરવી પડશે. હલો ક્યાં વીજળી લેવા? હલો હલો એ ઉભા થાવ. હલો વિઠ્ઠલ. હા ક્યાં હાલ્યો? હજી બી વીજળી લેવા આવું છે. હાલો તારે. ઓ વિઠ્ઠલ, હા ટ્રેક્ટર લઈને ક્યાં ચાલ્યો? વીજળી લેવા આવું છે. હા હાલો ત્યારે. હાલો હા હાલો હાલો હા. અરે 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 શું છે બધું? બોલો ભાઈ કેમ આવું પડ્યું? વીજળી સાહેબ, વીજળી લેવા માટે આવ્યા છે. વીજળી? ના ભાઈ, અહીં તો કોઈ વીજળી નથી. સાહેબ મજાક કરો છો? હા તો આ 2 કિલો બટાટા થોડી છે કામ આપી દઉં? જુઓ ભાઈ, આ રીતે ના મળે વીજળી. આજુબાજુના ગામડામાં તો આવે છે વીજળી, અમારા જ ગામમાં કેમ નથી આવતી? જુઓ ભાઈ, ગામના સરપંચ, તાલુકા પંચાયતના સરપંચ, એમએલએ આ બધા ઉપરથી પ્રેશર કરે છે એટલે આપવી પડે છે વીજળી, અને અમે 6 કલાકની જગ્યાએ 3 જ કલાક આપીએ છીએ. જુઓ સાહેબ, એ બધું અમે લોકો ના જાણીએ. અહીં અમારી ખેતી, અમારો પાક ખરાબ થાય છે. આજે અમે લોકો અહીંયા ગાથી વીજળી લીધા વગર જવાના નથી. જુઓ ભાઈ, હું તો ચિઠ્ઠીનો ચાકર છું, અમને તો ઉપરથી કે પ્રમાણે મારે કરવું પડે છે. તમારા લોકોને વીજળી જો જોઈતી હોય તો તમારા ગામના સરપંચને કહો, અને સરપંચ ગ્રામ પંચાયત થકી પ્રેશર કરાવશે તો આપીશું વીજળી. બરાબર? જાઓ. ચાલો 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 નીકળો જલ્દી. બેસ વિઠ્ઠલ, બોલ શું કામ પડ્યું? સરપંચ સાહેબ, ગામમાં વીજળી ના હોવાથી ખેડૂતોનો પાક બગડી જાય છે. તમે કહેશો તો વીજ અધિકારીઓ 2-3 કલાક માટે વીજળી આપશે. અરે વાહ, તું તો ગામનો મુખી બની ગયો. મને ખબર પડી કે તું ટોળું લઈને જીબીની ઓફિસે ગયો હતો વીજળી લેવા માટે. મળી વીજળી? મળી શું કહ્યું ઓફિસરે?
એટલે સરપંચ ની પાસે જાઓ. તો જતા પહેલા મને પૂછવા આવેલો? હવે તો અહીંયાથી જા, મને બહુ બધા કામ છે. મારે જે કરવું હશે ને એ હું કરી, તું મને ના સમજાવીશ. પણ સરપંચ સાહેબ, હું તો સારા કામ માટે ગયો હતો ને. કામ સારું જ હતું પણ રીત ખોટી હતી. હવે તું અહીંયાથી જા. પણ સરપંચ સાહેબ. પણ અને પણ, નીકળ અહીંયાથી. મધુરો દારૂડો મહેકે છે, ઓલી રાજુડી ને પીનો ટૂંકો પડ્યો રે. મધુરો દારૂડો મહેકે છે, ભાઈઓ રે ગોપુ ને ખાંડ્યો રે. મધુરો દારૂડો મહેકે છે. શાંતિથી ભાઈ, શાંતિથી. આ બોટલ ક્યાંય નથી જવાની. હળવે હળવે. અરે આટલો ગુસ્સામાં કેમ છે? સરપંચ, તારું કામ કર, મને નો શીખવાડીશ. અરે સાલાને જીબીમાં એક કાગળ લખીને મોકલવાનું કીધું તો મને સંભળાવે છે કે મને પૂછીને ગયો તો. એક તો લોકોનું ભલું કરો ને મને સંભળાવે છે કે લોકોનો લીડર બનવા હાલ્યો છે. અરે કઈ વાતનું કમન્ડ છે આટલું? ખુરશીનું, સરપંચની ખુરશીનું. ચૂંટણી ક્યારે છે? કેમ લોકોનું ભલું કરવું હશે ને તો સત્તાએ જોઈ છે. પછી જે બી હું ગમે ખાતામાં કાગળ લખીને મોકલીશું. બરાબર લખ, બરાબર. હા ની તો બરાબર કર. હા એલી, હા હા હું કરત. તું કરત? હા પર લાગ્યા. હા આજે ઉપર બોલક. હા તું કરત. ઓહો, નમસ્તે બાપુજી. આવજો બાપુજી. અંધ કરના સી અમે. હા બરાબર લાગ, બરાબર. પાનું લે, હરકો જોડ. યાલા જો પાનું લે, ઉપર 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 જોડ. કંડોરણાની આ વખતની સરપંચની ચૂંટણીમાં શ્રી વિઠ્ઠલભાઈ 1586 મત મળ્યા છે અને શ્રી શૈલેષભાઈ ડોંગા 2071 મતથી વિજયી બન્યા છે. ઉઠી ગયા સરપંચ સાહેબ? આઈ ગયું ગામનું ભલું. અને ગમે તેટલું કહીએ ને તો ભેંસ આગળ ભાગવત. મને નહીં, મને નહીં. આને ચા આપો, આપો એટલે એની આંખો ખુલે. લે ચા. જો ભાઈ સાંભળ, આજથી દુકાન ઉપર બેસવાનું ચાલુ. આટલી જ મહેનત જો દુકાન પાછળ કરી હોત ને તો આપણી પાસે એક દુકાન છે ને એની બે દુકાન થઈ ગઈ હોત, સમજો? બેટા, બાપુજી તો બોલ્યા કરે. તું શાંતિથી ચા પી લે, હું તારા માટે નાસ્તો બનાવી લાવું. હા ઓકને ભાઈ, કેટલું ખાવાનું હોય પછી? તેણિયા જાડિયો થઈ જાય, જાડિયો. ક્યાં ભાઈ, એક એક કામ કરી આપશો? ગામમાં એક સ્કૂલ અથવા એક
નાનો એવો ક્લાસ એવું કંઈક ખોલી આપશો? છોકરાઓને 30 કિલોમીટર દૂર જવું પડે છે. તો મને શું કામ કહો છો? જઈને કહો સરપંચને, ગામના ઉદ્ધાર માટે ફાળો મળે છે ને, કહો જઈને એને જ. એમે મત તો તમે સરપંચને જ આપ્યો તો. કોણે શીખવાડ્યું એવું કે મત સરપંચને પડે અને કામ હું કરું? હા, તમને કોણે કહ્યું કે અમે મત તમને નથી આપ્યો? અડધા ગામે તમને જ મત આપ્યો છે. તમે હારી ગયા એનો મતલબ એ નથી કે અમે તમને મત નથી આપ્યો. મત ઓછા પડ્યા એ બની શકે. અને વિઠ્ઠલભાઈ, રહી વાત સરપંચની, તો છેલ્લા 15 વર્ષથી એ જ કામ કરે છે. ભલે ઓછું પણ કામ તો કરે છે. એણે તમારા કરતાં વધારે દિવાળી જોઈ છે. 6 મહિના મહેનત કરવાથી કે નાના નાના કામો કરવાથી તમે સરપંચ નહીં બની શકો. વીજળી લેવા ગયા હતા ને, મળી વીજળી? 1 કલાકથી પણ વધારે આપણા ગામમાં આવી વીજળી? વિઠ્ઠલભાઈ, ભલું જ કરવું હોય ને તો એ કરો જે સરપંચ નથી કરી શકે. 6 કલાકનો કોટો છે ને, 6 કલાક તો આપણા ગામમાં વીજળી લઈ આવો. તું આજે ફરી આવી ગયો કેમ? આજે ટોળું નથી લાવ્યો? હે, 4 ફૂલ ને 1 હાફ. આજે હું તને 2 વિકલ્પ આપું છું. પહેલો વિકલ્પ, તમે રોજ 6 કલાક ચૂપચાપ વીજળી આપશો. અચ્છા, અને બીજો ઓપ્શન શું છે? તમે માર ખાઈને વીજળી આપશો. તારું મગજ ફરી ગયું છે? તારા માં અક્કલ જેવું કઈ છે કે નહીં? તું નહીં સુધરે. આજે તો હું તને બરાબરનો પાઠ ભણાવીશ. તું ભૂલ કરીશ એ મને ખબર હતી, પણ આટલી જલ્દી ભૂલ કરીશ એ નહોતી ખબર. હવે તને ખ્યાલ આવશે કે અમારા કામની વચ્ચે પડવાનું પરિણામ શું આવે છે. મેં તને કીધું તું ને કે મારી યાર ફેટે ના ચડતો. આવો હંસરાજભાઈ, આવો. આવી ગયા સમાજસેવી દીકરાને છોડાવવા માટે. આજે તો હું એને લાંબો કરી દઈશ. એણે એક સરકારી ઓફિસર ઉપર હાથ ઉપાડ્યો છે, એ પણ ઓન ડ્યુટી. આજે અહીંયાથી નહીં છૂટે, એણે કોર્ટમાંથી છોડાવવો પડશે. એ લખ, કલમ 186, 290, 307, જાનથી મારી નાખવાની કોશિશ. 5 વર્ષ સુધી જોઉં છું કેવી રીતે બહાર આવે છે. અભિનંદન. કાયદાની અંદર કે કાયદાની બહાર, એક દિવસ હું તને જોઈશ. આ માખીઓ બહુ નડે છે યાર. જય શ્રી કૃષ્ણ. એ ભાઈ, કઈ બાજુ, ક્યાં જાય છે? ચાલ ચૂપચાપ છકડામાં બેસ. હજી વધારે નામ રોશન થાય આપણા પરિવારનું એવું કોઈ જ કામ કરવાનું નથી. તને પહેલેથી જ કહ્યું હતું ને કે તારે દુકાને બેસવાનું છે. ચલ છકડામાં બેસ. બાપુજી, હવે ઘેર આવીશ તો વીજળી લઈને. તને માર્યો, હું જેલ ગયો, મારી પર કેસ થયો, વધારેમાં વધારે મને 2 વર્ષની સજા થાત, પણ 2 જ દિવસમાં હું જામીન ઉપર બહાર. કેસ ચાલ્યા કરશે 10-20 વર્ષ. હવે તું કામ કરવાની ના પાડીશ તો હું તને ફરી મારીશ. ફરી પોલીસ સ્ટેશન, ફરી કેસ.
સજા વખતે વધશે કદાચ એકાદ વર્ષ, અને 10,000 ના જામીન ઉપર હું પાછો બહાર આવીશ. સાંભળ સાંભળ, વીજળી તારે તારા ઘરની, તારા ડ્રોવરની કે તારા ખિસ્સામાંથી કાઢીને આપવાની નથી. જે કામ કરવાનો તમને લોકોને પગાર મળે છે એ જ કામ તારે કરવાનું છે. તું વીજળી આપી દઈશ તો તને કોઈ ફેર નહીં પડે, પણ જો તે વીજળી ના આપી તો તને બહુ ફેર પડી જશે. વિચારી લે, હવે હું અહીં આગળ નહીં આવું. મારો ફોન આવશે, ફોન આયાની 30 સેકન્ડની અંદર મારું કામ થઈ જવું જોઈએ. અને સાંભળ, શાંતિથી રહેવું હોય તો કેસ પાછો લઈ લેજે. શ્રી કૃષ્ણ. આ આખી ગુજરાતી ફિલ્મ જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.